ईरान द्वारा કરવામાં આવેલા અટેક્સનો ઇઝરાયેલે વિનાશક જવાબ આપ્યો. ઈરાને વિચાર્યું કે અચાનક જ બેલિસ્ટિક મિસાઇલનો હુમલો ઇઝરાયેલમાં વિનાશનો ઉતરશે, પરંતુ ઇઝરાયેલે આવા અટેક્સને હજારો વાર ન્યુટ્રલાઇઝ કરી ચૂક્યો છે. તો ઇઝરાયેલ પાસે એવી કઈ ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરવાથી દુશ્મનો શાંત થઈ જાય છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ઇઝરાયેલ મુખ્યત્વે ત્રણ ટેકનોલોજીસનો ઉપયોગ કરે છે, આયરન ડોમ, ડેવિડ સ્લિંગ એન્ડ એરો ટુ એન્ડ એરો થ્રી. આયરન ડોમ એક શોર્ટ રેન્જ મિસાઇલ ટેકનોલોજી છે જેમાં મિસાઇલ લોન્ચર અને રેડારનો સમાવેશ થાય છે. ગાઝાના ઘણા આતંકવાદીઓ સસ્તા રોકેટ્સનો ઉપયોગ કરે છે એન્ડ ધીઝ આર યુઝ્યુઅલી અનઆર્મ્ડ મિસાઇલ્સ. આતંકવાદીઓનો હેતુ વધારેમાં વધારે વિનાશ કરવાનો જ અહીં હોય છે. આવા સસ્તા રોકેટ્સને આયરન ડોમ ટેકનોલોજી ડિટેક્ટ કરે છે અને તેનો વિનાશ કરે છે અથવા ઓછી આબાદી હોય તેવા વિસ્તારમાં રીડાયરેક્ટ કરે છે. એઝ ધ નેમ સેઝ, આ ટેકનોલોજી એક ડોમ અથવા ઇઝરાયેલના અવકાશમાં ગુંબજ જેવો પ્રોટેક્ટેડ એરિયા નિર્માણ કરે છે જેમાં હોતા રોકેટ્સમાં બળતા ઇંધણને કારણે આયરન ડોમ ટેકનોલોજી એક્ટિવેટ થાય છે. 2006માં ઇઝરાયેલ લેબેનન વોર દરમિયાન હિઝબુલ્લા તરફથી ઇઝરાયેલમાં આવા હજારો રોકેટ્સ છોડવામાં આવ્યા હતા અને ત્યારથી જ અહીં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે ડેવિડ સ્લિંગ ટેકનોલોજી. આ ટેકનોલોજી આયરન ડોમનું એક એડવાન્સ વર્ઝન છે. બેલિસ્ટિક મિસાઇલ અને ક્રુઝ મિસાઇલ જેવા મોટા ઘાતક હથિયારોને ડેવિડ સ્લિંગ ટેકનોલોજી દ્વારા નષ્ટ કરવામાં આવે છે. 100-200 કિલોમીટર દૂર આવતી મિસાઇલને પણ ડેવિડ સ્લિંગ ટેકનોલોજી દ્વારા નષ્ટ કરી શકાય છે. ખૂબ જ ચર્ચિત એવા રાફેલ લડાકુ વિમાનને બનાવનાર રાફેલ કંપનીનો પણ આ સિસ્ટમનું ઇન્વેન્શન કરવામાં મોટો ફાળો છે. એરો ટુ એન્ડ એરો થ્રી, જેટલું વિચિત્ર નામ એટલું જ મોટું કામ. ઇઝરાયેલની આ ડિફેન્સ સિસ્ટમ જમીન પરના કોઈપણ ડેન્જરને ન્યુટ્રલાઇઝ તો કરી જ શકે છે, પરંતુ આ સાથે જ અંતરિક્ષમાં અથવા અર્થ એટમોસ્ફિયરની પણ મિસાઇલને ટાર્ગેટ કરી શકે છે. ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્માણ કરવામાં આવતી આ સિસ્ટમને મુખ્યત્વે પરમાણુ અથવા બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલને નષ્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરમાણુ મિસાઇલ્સને ધરતી પરથી જ અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવે છે અને ત્યારબાદ અવકાશમાં જઈને આ મિસાઇલ્સ પોતાનો રસ્તો બદલે છે. આમ ઇઝરાયેલની આ ત્રણ મુખ્યત્વે ટેકનોલોજીસનો ઉપયોગ કરીને ઇઝરાયેલ પોતાના દેશનું સંરક્ષણ કરી શકે છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.